નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી બિઝનેસ પ્લસ બુલેટિન સાથે હું મનોજ. નવા મથાળે પહોંચ્યા બાદ ભારતીય શેરબજારમાં વેચવાલીનો કોહરામ જોવા મળ્યો છે. ઉપલા મથાળેથી સેન્સેક્સ અને નિફ્ટીમાં મસ મોટા ગાબડા નોંધાયા છે. ઇન્ટ્રા ડીમાં સેન્સેક્સમાં સર્વોચ્ચ લેવલથી 1600 પોઈન્ટનો કડાકો બોલી ગયો, જ્યારે નિફ્ટી ઇન્ટ્રાડેમાં ઉપલા મથાળેથી 500 પોઈન્ટ ગગડ્યો છે. શરૂઆતના કારોબારના રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો અને બાદમાં રોકાણકારો બપોરના વેપારમાં જબરજસ્ત પ્રોફિટ બુકિંગનો શિકાર બન્યા. ઘણા વર્ષો પહેલે વખત આ જોવા મળ્યું છે કે સેન્સેક્સના તમામ 30 શેર્સ રેડ ઝોનમાં હતા, જેના કારણે માર્કેટમાં કોહરામની સ્થિતિ ઊભી થઈ. ભારે વેચવાલીને પગલે એક જ દિવસમાં રોકાણકારોનો રૂપિયા 9.32 કરોડ ડૂબી ગયા. જોકે વૈશ્વિક બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું. 26 ઓક્ટોબર પછી સેન્સેક્સમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો. ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગના કારણે શેરબજારમાં નબળું વાતાવરણ જોવા મળ્યું છે અને નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સમાં આશરે 2% જેટલો કડાકો બોલ્યો. માત્ર એફએમસીજી ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં રહ્યું, જ્યારે અન્ય મોટા ભાગના ઇન્ડેક્સ રેડ ઝોનમાં બંધ થયા છે. દિવસના અંતે સેન્સેક્સમાં 1.30 ટકા અને નિફ્ટીમાં 1.41 ટકાનો કડાકો બોલી ગયો. વાત કરીએ સૌ પ્રથમ સેન્સેક્સની, તો સેન્સેક્સ આજે 930.88ના ઘટાડા સાથે 70,506.31 સેન્સેક્સ બંધ આવ્યો છે. વાત કરીએ નિફ્ટી, તો નિફ્ટી આજે 302.90ના ઘટાડા સાથે 21,150.20 રૂપિયા બંધ આવી છે. વાત કરીએ હીરો શેર્સની, સૌ પ્રથમ ઓએનજીસી, તો તેમાં આજે 2.90 રૂપિયાનો વધારો જોવાયો છે અને આ શેર્સ 203.20 રૂપિયાએ બંધ આવ્યો છે. વાત કરીએ ટાટા કન્ઝ્યુમર્સ વિશે, તો તેમાં આજે 10.15 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને આ શેર્સ 976.30 રૂપિયાએ બંધ આવ્યો. વાત કરીએ એચડીએફસી બેંક વિશે, તો તેમાં 4.10 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ 1,657 રૂપિયાએ બંધ આવ્યો. વાત કરીશું બ્રિટાનિયા વિશે, તો તેમાં આજે 43.70 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ 4,954.95 રૂપિયાએ બંધ આવ્યો છે. હવે વાત કરીએ આગળ ઝીરો શેર્સ વિશે. સૌ પ્રથમ અદાણી પોર્ટ્સ, તો અદાણી પોર્ટ્સમાં આજે 61.85 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 1,012.15 રૂપિયાએ બંધ આવ્યો છે. વાત કરીએ અદાણી એન્ટરપ્રાઇઝ વિશે, તો તેમાં આજે 157.40 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 2,783.85 રૂપિયાએ બંધ આવ્યો છે. વાત કરીએ યુપીએલ વિશે, તો તેમાં આજે 26.60 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 572.15 રૂપિયાએ બંધ આવ્યો. વાત કરીએ ટાટા સ્ટીલ વિશે, તો તેમાં આજે 5.65 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 129.75 રૂપિયાએ બંધ આવ્યો છે. તો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ગયા છે કુંવરજી સ્ટોકના ઇક્વિટી રિસર્ચ હેડ રવિભાઈ દિયોરા. રવિભાઈ, સ્વાગત છે જીએસટીવીના બિઝનેસ પ્લસ બુલેટિનમાં. વાત કરીએ આજના માર્કેટ વિશે, તો વીકલી એક્સપાયરી પહેલા ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી ફરી વળી છે. રોકાણકારોની મૂડીનું મોટું ધોવાણ થયું. સેન્સેક્સ અને નિફ્ટીમાં મસમોટા ગાબડા નોંધાયા. આજની આ માર્કેટની મુવમેન્ટ વિશે આપ શું કહેશો? ઝડપથી માર્કેટને થોડું કરેક્શન આવું પણ જોયું હતું. પર્ટિક્યુલર ઘણા ટાઈમથી એક નોર્થવર્ડ એક જ સાઈડની તેજી હતી અને સાથે જોઈએ તો આ ટાઈમે એફઆઈની એક્ટિવિટીઝ થોડી સબડ્યુડ રહે છે, કારણ કે હવે યર એન્ડ નો યર ક્લોઝિંગ પણ હતું. હવે ઘણી વાર શું થતું હોય છે કે ટેકનિકલ રીઝન પણ એવો હોય કે લાઈક લાસ્ટ ફાઈવ ડે છે, 5 દિવસ જે ટ્રેડિંગ વર્કિંગ ડે છે, એમાં ઇન્ક્રીમેન્ટલ માર્જિન ઓપ્શન્સમાં લાગતા હોય છે. તો એના હિસાબે એફઆઈએસ છે, એમનું જે રોલ ઓવર પોઝિશન છે કે એમની જે પોઝિશન છે એ 5 દિવસ પહેલા, મીન્સ કે આજે જોઈએ તો આવતા સોમવારે માર્કેટ બંધ છે, અધરવાઇઝ આવતીકાલે થશે, પણ આજે સોમવારે બંધ હોવાથી જે એમનું સેટલમેન્ટનો દિવસ હતો આજે હતો. તો એના હિસાબે ત્યાં કાઉન્ટર લિક્વિડિટીનો અભાવ રહ્યો. સેકન્ડ, જે કોવિડને લઈને ફરીથી જે દેશમાં ચિંતાઓ છે એને લઈને પણ થોડું બાદમાં કઈ ન્યૂઝ ના આવે તો માર્કેટ પછી કોઈ ન્યૂઝ આ ન્યૂઝ પર પણ રેક કરી લીધું. સેકન્ડ એ છે કે આટલું મોટું રનઅપ હતું, 3 મોટા ગેપ અપ આ મહિને આપણે જોવા મળ્યા એક્સપાયરીમાં, એ બાદ આ એક થોડી નફારૂપી વેચવાલી છે. સિમિલર વેમાં ઓક્ટોબરમાં પણ આવું થયું હતું, સપ્ટેમ્બરમાં પણ હતું અને આ તો એમનું જે કેલેન્ડર યર અને
ક્લોઝિંગ હતું, તો એના હિસાબે કદાચ આ એક મોમેન્ટ એને આધારિત હતી. હાલાકી હજી પણ એવું લાગી રહ્યું છે કે જે આજની ફોલ છે એ થોડી શાર્પ હતી અને રિકવરી આવતા થોડો ટાઈમ લાગશે, કારણ કે પર્ટિક્યુલર આવતી 5 થી 6 ટ્રેડિંગ સેશન પૂરતું માર્કેટ થોડું એક્સપાયરીને રિએક્ટ કરશે. અને આમ પણ આ 6 દિવસ પૂરતા ગ્લોબલ જે હોલિડે મૂડ ચાલી રહ્યું છે ક્રિસમસ ફેસ્ટિવિટીને હિસાબે, તો એક સબડ્યુડ ટ્રેન્ડ માટે તૈયાર રહેવું જોઈએ. આજના કરેક્શન પછી કાલે પણ માર્કેટ થોડું પ્રોફિટ બુકિંગ ફેસ કરી શકે, તો આઈ થિંક જ્યાં જ્યાં સારો નફો છે, જે સ્ટોક્સ આપણા પોર્ટફોલિયોમાં છે અને સારો પ્રોફિટ મળી રહ્યો છે, જે મેં ગત સપ્તાહે પણ કીધું હતું, ત્યાં હાઈ લેવલે થોડું નફો બાંધવો જોઈએ. કારણ કે માર્કેટ વેલ્યુએશન વાઇઝ એક સારા લેવલ પર આવી ગયું છે, તો થોડો જો નફો બાંધશો તો નીચેના લેવલે આજ માર્કેટ તમને ફરીથી એન્ટ્રીનો ચાન્સ આપી શકે છે. જી, એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, રસ્મીનભાઈ. રસ્મીનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. નમસ્તે રવિ સાહેબ, મારી પાસે આઈપીઓમાં મને એલોટ થયેલા પેટ્રોનેટ એલએનજીના અને જીએસપીએલના શેર છે, તો આ બે શેરમાંથી હું કયા શેર વેચીને ફ્રન્ટલાઇન શેર લઉં, બ્લુ ચિપ, અને જો આપની આ હોય તો આપ મને 2-3 નામ જણાવજો સાહેબ. આઈ થિંક આ બંને શેર છે થોડા સબડ્યુડ રહ્યા છે, વર્ષોથી બંને શેરમાં એક કન્સોલિડેશન છે, સેક્ટર પણ બંનેનું કોમન છે. હાલાકી પેટ્રોનેટમાં જે કમ્પેરેટિવ સબડ્યુડનેસ વધારે છે, અને આઈ થિંક કે છેલ્લા 4 થી 5 વર્ષ જ્યારે એની લાસ્ટ મોમેન્ટ ત્યારે આવી હતી, જ્યારે મીન્સ કે પ્રધાનમંત્રીજીની યુએસ યાત્રા હતી અને એમાં પેટ્રોનેટ એનર્જીએ એક મોટો કરાર આજથી 4 વર્ષ પહેલા લાસ્ટ યુએસ ઇલેક્શન પહેલા કર્યો હતો, ત્યારબાદ જોયો તો સતત આ શેર પ્રેશરમાં રહ્યો છે, કારણ કે એનર્જી પ્રાઇસીસની વોલેટિલિટી ત્યાં પણ ફેસ થઈ છે. જીએસપીએલ ગુજરાત ગેસની પેરેન્ટ કંપની ગણી શકાય, અને ત્યાં પણ જોયે તો એની પે જે કંપની સિસ્ટર કંપની છે ત્યાં કોઈ ખાસ મૂવમેન્ટ નથી, તો એના હિસાબે પણ ત્યાં થોડી સબડ્યુડનેસ છે. 100% ના વેચવા જોઈએ, કારણ કે માર્કેટ ઓલરેડી કરેક્શનના મૂડમાં હોય ત્યારે આવા જે શેર છે જે નથી ચાલેલા ત્યાં કરેક્શનના ચાન્સીસ કમ્પેરેટિવ ઓછા હોય છે. તો આઈ થિંક શોર્ટ ટર્મ માટે આ સ્ટોક હોલ્ડ કરો. હવે શું કરવાનું, લાઈક કે અહીંયાથી જો માર્કેટ કરેક્ટ થાય છે, તમારા શેર કરેક્ટ થાય એની પ્રોબેબિલિટી ઓછી છે, તો જો માર્કેટમાં થોડું કરેક્શન આવે છે તો મારા મત મુજબ એનર્જી સ્ટોક્સમાં જો જવું હોય તો ડિરેક્ટ પાવર સ્ટોક્સમાં પરચેસ કરો. આપણે ઘણા ટાઈમથી ટાટા પાવર જેએસડબલ્યુ એનર્જી વિશે ચર્ચા કરી રહ્યા છે. આપણે ટાટા પાવર 198.99 રિકમેન્ડ કરતા હતા, આજે 300 રૂપિયા ઉપર પ્રાઇસ છે. જેએસડબલ્યુ એનર્જી 210 રૂપિયા વાળો આજે 400 ઉપર થયો છે. હજી પણ આ રેલી ચાલુ રહેશે, અહીંયા જો કરેક્શન જોવા મળે છે તો આજ શેરમાં ખરીદી કરો. મારા મત મુજબ કમ્પેરેટિવ તમને એક સ્પ્રેડ સારો મળશે, અને થોડું પોર્ટફોલિયોને એક્સપાન્ડ કરો. એક જ સેક્ટરમાં અને પણ 2 સ્ટોક લઉં એના કરતા ધીમે ધીમે તમે સ્ટોક્સનો પોર્ટફોલિયો એક્સપાન્ડ કરી અને ત્યાં જઈ શકો. બેંકમાં મને એવું લાગી રહ્યું છે કે એચડીએફસી બેંક છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ત્યાં કંઈ વધારે 3 વર્ષથી મૂવ નથી આવી, તો ત્યાં થોડું પોર્ટફોલિયો શિફ્ટ કરશો તો મારા મત મુજબ તમને કમ્પેરેટિવ રિટર્નના ચાન્સીસ વધી જશે. જી, અને કોલર મીનાક્ષીબેન આપણી સાથે જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન, આપનો પ્રશ્ન જણાવશો. જીઓ ફાઇનાન્શિયલના શેર લેવા છે તો એ લેવાય કે નહીં? અને બીજો પ્રશ્ન છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો શેમાં કરવું? પેલો ક્વેશ્ચન સંભળાતો, બીજા ક્વેશ્ચનમાં આઈ થિંક કે કદાચ એરર આવી હતી, પણ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ આજે હાઈ લેવલ જોઈએ તો ઘણું સારું લેવલ 248ના લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. હાલાકી જે નફારૂપી વેચવાલી માર્કેટ પર આવી થઈ એનું એક સેલિંગ પ્રેશર આ સ્ટોક પર પણ આવ્યું, અને 232 આસપાસ આ સ્ટોક ક્લોઝ થયો. મારા મત મુજબ હવે નવી ખરીદી કરવી હોય તો આઈ થિંક 225-224 આસપાસ જો મળે છે નવી ખરીદી કરવી જોઈએ. આ થોડું પોઝિશન 1.5 થી 2 વર્ષ માટેની તૈયારી રાખવાની, કારણ કે હજી કંપની છે એના 2 ફાઇનાન્શિયલ ક્વાર્ટર ગયા છે. ધીમે ધીમે જેવો રિઝલ્ટ આવશે, જેવા પ્લાન માર્કેટને કવર કરશે, મેનેજમેન્ટ એનું એક્સ્ટ્રાઓર્ડિનરી છે, એક તો જીઓ અને સેકન્ડ કે જે કેબી કામચી છે, આઈ થિંક એમના ઉપર કમ્પેરેટિવ માર્કેટનો ટ્રસ્ટ અને અત્યાર સુધીની એમની જે ઘણા વર્ષનો અનુભવ છે કંપનીને કામ લાગશે, તો મારા મત મુજબ લાંબા સમયનું ભવિષ્ય ડેફિનેટલી સ્ટ્રોંગ છે. આઈ થિંક ત્યાં એક્યુમ્યુલેશન કરવું જોઈએ. જી, અને કોલર એક રોહિતભાઈ આપણી સાથે જોડાયા છે. રોહિતભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારી પાસે હિન્દુસ્તાન કોપર અને લેમન ટ્રી પડ્યા છે, તો સવારે 210 હોલ્ડ કરું કે નફો થાય છે કે ભેગી થઈ જવું એમાં? હા, હિન્દુસ્તાન કોપરમાં થોડું પાર્શિયલી બુક માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે સ્ટોક ઘણું ચાલ્યું છે અને ઓલવેઝ આ સ્ટોક એવો હોય છે કે થોડું ચાલે પછી એફએનડો બેન્ડ મીન્સ કે ફ્યુચર એન્ડ ઓપ્શન બેન્ડની પોઝિશનમાં હોય છે, અને એના હિસાબે ત્યાં જે ફોલોઅપ બાઇંગ આવવું જોઈએ એ ફોલોઅપ બાઇંગ નથી આવતું. સારા લેવલ પર છે, ફરીથી આજના હાઈ લેવલ પાસે મળે છે 204-205, તો
પાર્સેલ નફો એટલીસ્ટ બાંધવો જોઈએ એ સલાહ રહેશે. આઈ થિંક કે એ સેકન્ડ એ પણ છે કે મેટલ્સ ના પ્રાઇસીસ થોડા વોલટાઇલ છે, એમાં કોપરે થોડો આઉટ પરફોર્મન્સ આપ્યું છે અને એને આધારિત અત્યારે હિન્દ કોપરમાં સ્ટ્રેન્થ જોવા મળી આપણે નિયર પાસ્ટમાં જે જોઈ, તો આઈ થિંક આ બંને ઓપ્શનમાંથી આઈ થિંક હિન્દુસ્તાન કોપરમાં નફો બાંધવો જોઈએ, રેસ્ટ ઉભું રહી શકાય. કારણ કે આ આ સ્ટોકમાં એવું લાગી રહ્યું છે કે થોડું હાઈ બીટા નેચર પણ છે અને ઓલવેઝ જે એફ એન્ડ બેન્ડની કેટેગરીમાં જતો હોય તો કદાચ એટલી ઝડપથી મુવમેન્ટ તમને ફંડામેન્ટલી ના મળે. કારણ કે મને ઘણા ટાઈમથી જોયું તો ઘણી કંપનીઓ કોપર બિઝનેસમાં ફોરે કરે છે માઇનિંગમાં, તો એનું પણ વેલ્યુએશન આને આવી ગયું છે, તો 210 આ એક સારું લેવલ છે, પાર્શિયલી પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. જી, અને કોલર પ્રકાશભાઈ જોડાયા છે. પ્રકાશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. સર, મારી પાસે ઇન્ફોસિસ, એચસીએલ ટેકનોના બધા વર્ષથી થોડા વધારે છે, તો એમાં હું થોડાક શેર કાઢી અને ટાટા ટેકનોનો હમણાં જે આઈપીઓ ગયો એના શેર લઉં તો કેવું રહેશે આ ભાવે લેવાય? અને બીજું એક બે સારા મિડકેપ ના નામ આપો ને. ઇન્ફોસિસ અને એચસીએલ ટેકમાં આઈ થિંક ઇન્ફોસિસમાં રેલી આવી નથી અને ત્યાં જે કાલે એસેન્ચરના પરિણામો યુએસમાં આવ્યા એમાં પણ એસેન્ચરના પરિણામોમાં આટલું ખાસ કોઈ માર્કેટને તેજી જોવા ના મળી, એની કમેન્ટ થોડી સબડ્યુડ હતી, છતાં આજે ઘણા સારા લેવલ પર આઈટી સ્ટોક્સ ખુલ્યા હતા. પણ એચસીએલ ટેકમાં થોડું હાયર લેવલ વેલ્યુએશન છે, જો આ શેર તમારી પાસે છે તો ત્યાં એટલીસ્ટ 30-40% જેવો નફો બાંધી લેવો જોઈએ. ટાટા ટેક સારો શેર છે, એને એક લેવલે નહીં પણ મીન્સ કે ઘટતા ભાવે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. કરંટ માર્કેટ પ્રાઇસીસ છે 50% અને થોડું ઘટે પછી 50%, એ રીતે બે પોઝિશન પર તમે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. મારા હિસાબે કમ્પેરેટિવ સારું એક વેલ્યુએશન પણ છે. સેકન્ડ જે છે તમારું નવા સ્ટોકની ઇન્વેસ્ટમેન્ટ માટે, જેમાં હું આગળના ક્વેશ્ચનમાં પણ જેમને લેમન ટ્રી વિશે પૂછ્યું હતું, લેમન ટ્રી આઈ થિંક કદાચ અત્યારે નિયર ટર્મમાં થોડી વોલટાલિટી છે, કારણ કે જે અત્યારે ફેક્ટર્સ આવી રહ્યા છે એ ફેક્ટર થોડા મિક્સ છે. આ કરેક્શનમાં તમે લેમન ટ્રીમાં ખરીદી કરો. આઈ થિંક હોટલ બિઝનેસમાં એક અંડર વેલ્યુડ શેર છે, ઘણા ટાઈમના કન્સોલિડેશનથી બહાર નીકળવાની ત્યાં પ્રોબેબિલિટી દેખાઈ રહી છે, તો ત્યાં તમે ખરીદી કરી શકો છો, ઘટાડે ત્યાં ફોકસ કરવું જોઈએ. સેકન્ડ જે રિકમેન્ડેશન છે, આઈ થિંક જે રીતે અત્યારે માર્કેટના ફંડામેન્ટલ છે, થોડું નિયર ટર્મમાં ફાર્મા કંપનીઓ ફોકસમાં રહેશે, ત્યાં તમે ઓરોબિંદુ ફાર્મા છે એમાં ખરીદી કરી શકો. કારણ કે ઝાયડસ લાઈફ આપણે ઘણા ટાઈમથી રિકમેન્ડ કર્યું છે, પ્રાઇસીસ ઘણા હાયર લેવલ પર આવી ચૂક્યા છે, તેની સામે તમે ઓરોબિંદુ ફાર્મામાં પરચેસ કરો. વેલ્યુએશન વાઇઝ પીએસયુ બેંકોમાં બેંક ઓફ બરોડા સારો લાગી રહ્યો છે. આઈ થિંક આ જે પણ અત્યારે માર્કેટની વોલેટિલિટી છે, એ વોલેટિલિટીમાં 3 શેરમાં ખરીદી કરવી જોઈએ. જી, અને કોલર એક કલ્પનાબેન જોડાયેલા છે. કલ્પનાબેન, આપનો પ્રશ્ન જણાવશો. હા, નમસ્તે રવિભાઈ. મારી પાસે ઇકોન, આઈઆરએફસી અને ટેક્સરેલ એ ત્રણેય શેરો પડ્યા છે, તો હમણાં નફામાં છું, થોડા નફામાં છું, તો અત્યારે વેચીને પછી પાછો નીચામાં મળશે ખરા કે હજુ એનું કરેક્શન આગળ વધવાનું છે? ઇકોનમાં આજે 8% કરેક્શન હતું. આઈ થિંક આવું જે ડિસિઝન છે, જો ફરીથી આજે પાર્સેલી પ્રોફિટ બુક કરવો જોઈએ. આઈ થિંક એક બેટર છે કે આમાંથી જે પાર્સેલ પ્રોફિટ બુક કરો એમાં તમે આઈઆરસીટીસીમાં એડ કરો. થોડું કરેક્શન આજે હતું અને 800 રૂપિયા આસપાસ પ્રાઇસ પહોંચી ગયો છે, પણ અધર ધેન રેલવે જે મીન્સ બીજા સેગમેન્ટમાં એમને રેલવે સિવાયના સેગમેન્ટમાં એક ફોરે ગત સપ્તાહે જ કર્યું છે. મારા મત મુજબ એ થોડું વેલ્યુ એટ્રેક્ટિવ છે અને પ્રાઇસીસ માટે પણ ઘણું એટ્રેક્ટિવ છે. જો તમને 760-770 આસપાસ આ શેર મળી જાય છે તો તમારા જે બંને શેર છે એનું હોલ્ડિંગ તમે આઈઆરસીટીસીમાં શિફ્ટ કરી લો. જી જી, રવિભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો. દર્શક મિત્રો, હાલ સમય થઈ ગયો છે વિરામનો, રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ સ્વાગત છે બિઝનેસ પ્લસ બુલેટિનમાં. રવિભાઈ આપણી સાથે જોડાયેલા છે. એક કોલર રમેશભાઈ જોડાયા છે. રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ઇન્ડિયા શેલ્ટર આ ભાવે લેવાય એક વર્ષ માટે, અને ડ્રેજિંગ કોર્પોરેશન 560 રૂપિયા 200 શેર પડેલા, અને સુઝલોન 38.3 હજાર શેર પડેલા. સુઝલોન, ડ્રેજિંગ કોર્પોરેશન અને ઇન્ડિયા શેલ્ટર ત્રણેય રવિભાઈને કે જવાબ આપતા વિનંતી. ઇન્ડિયા શેલ્ટર આજે જે લિસ્ટિંગ થયું છે, ઇન્ડિયા શેલ્ટર હોમ ફિનાન્સ, આઈ થિંક હાયર લેવલથી થોડું કરેક્શન આવ્યું છે,
નવી ખરીદી કરંટ લેવલે થોડું ટાળો, ફાઇનાન્શિયલ્સમાં વોલટાલિટી છે, આઈ થિંક એના કરતાં બેટર છે કે થોડું કરેક્શન આવવા દો. હજી જસ્ટ લિસ્ટેડ કંપની છે અને ઓવરઓલ 500 આસપાસના લેવલ માટે વેઇટ કરો. જો એ લેવલ મળે છે તો ત્યાં થોડું તમારે નવી ખરીદી માટે અપ્રોચ કરવો જોઈએ. તો આઈ થિંક ત્યાં મારા હિસાબે હજી એક કરેક્શનની રાહ જુઓ. આ જો કરેક્શન આવે છે તો ત્યાં આપણે નવી ખરીદી માટે વિચારીશું, કારણ કે કોઈ કંપની જ્યારે ફર્સ્ટ લિસ્ટ થાય છે ત્યારે ઇમિડિયેટલી થોડી વોલટાલિટી હોય છે અને આ વોલટાલિટી આમાં જોવા મળી પણ રહી છે. તો મારા હિસાબે ઇન્ડિયા શેલ્ટર આ ત્રણ જે તમે આપી એમાંથી એક પસંદગી ઇન્ડિયા શેલ્ટર પર ઉતારો, પણ ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. આઈ થિંક નિયર ટર્મમાં જે ફાઇનાન્શિયલ્સ છે ત્યાં થોડી વોલટાલિટી છે, હાલાકી લોંગ ટર્મ ભવિષ્ય સારું છે. આઈ થિંક આ ઇન્ટરેસ્ટ રેટ કટનો સિનારિયો એનબીએફસી માટે ઘણો બેટર હોય છે. તો એમાં તમે આની સાથે સાથે એક મુથુટ ફાઇનાન્સ પર ફોકસ કરો. મુથુટ ફાઇનાન્સ ગોલ્ડ લોન આપતી કંપની છે અને કમ્પેરેટિવ ત્યાં જે સોનાના ઉપર લોન આપે છે અને ગોલ્ડના પ્રાઇસીસ પણ એક રિસ્પેક્ટિવ લેવલ પર છે. તો બિઝનેસ પણ વધે જ્યારે ગોલ્ડના પ્રાઇસ વધે, અને સેકન્ડ કે એક સેફટીનો પણ અપ્રોચ ઘણો સ્ટ્રોંગ રહેતો હોય છે. આઈ થિંક તમે આની સાથે જો એડ કરો હોય તો મુથુટ ફાઇનાન્સ અને ઇન્ડિયા શેલ્ટર ઓફ ફાઇનાન્સનો એક કમ્બાઈન્ડ પોર્ટફોલિયો બનાવી શકો છો. જી રવિભાઈ, ડિફેન્સ સેક્ટરમાં રોકાણ કરવું હોય તો તમે કયા શેર્સનું સૂચન કરશો? તમે રિટેલ સેક્ટરમાં પૂછી રહ્યા છો? ડિફેન્સ ડિફેન્સમાં આઈ થિંક ત્યાં તો આમ જોઈએ તો બહુ ઓછી કંપનીઓ લિસ્ટેડ છે. હાલાકી આપણે ઘણા ટાઈમ જયારે ડિફેન્સની વાત થાય ત્યારે એચએલ અને મસ્કાઉ ડોક આની વાત કરી છે. મારા હિસાબે આ બંને કંપનીઓ હજી પણ સ્ટ્રોંગ છે અને ઉપરાંત બીએલ, ભારત ઇલેક્ટ્રિક આ ત્રણ કંપનીઓ છે જ્યાં કમ્પેરેટિવ ફંડામેન્ટલ સારા છે. આ ત્રણેયની પોતાની જે ડિફેન્સ સેક્ટર છે એમાં પોતપોતાના સેગમેન્ટમાં ઘણી સ્ટ્રેન્થ છે. બીએલ ની વાત કરીએ તો એ ડિરેક્ટલી ડિફેન્સ નથી, પણ જે ડિફેન્સ કંપનીઓને મોટા ઉપકરણો છે એ બીએલ પ્રોવાઈડ કરે છે. જે પણ ડિફેન્સ કંપનીઓ છે એ બીએલ ના ક્લાયન્ટ છે, ગવર્મેન્ટ પીએસયુ છે. તો આઈ થિંક એ એક બેટર સ્ટોક છે. સેકન્ડ મઝગાવ ડોક છે. ઇન્ડિયામાં મીન્સ કે આપણે જયારે ફર્સ્ટ ટાઈમ આ સ્ટોકને રેકમેન્ડ કરો ત્યારે 373 નો પ્રાઇસ હતો અને ત્યાંથી આ રેલી હતી. આમાં જે મને પસંદ આવે છે એ છે કે સબમરીન બિલ્ડિંગમાં એક જ કંપની ઇન્ડિયામાં લિસ્ટેડ છે અને એક જ કંપની નો એક્ઝિસ્ટન્સ છે, તો ત્યાં પણ એની મોનોપોલી છે. એચએલ હિન્દુસ્તાન એરોનોટિક્સ એવિએશન સેક્ટરમાં જો ભારતને કોઈ આત્મનિર્ભર બનાવી શકતો હોય તો આ કંપની છે. તો આઈ થિંક આ ત્રણેય કંપનીમાં વેલ્યુએશનના બહુ વધારે ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે ડિફેન્સ સેક્ટર એવું સેક્ટર છે જેનો એક એક ઓર્ડર છે કંપનીના માર્કેટ કેપ જેટલો હોય છે. તો ઓલવેઝ શું થાય છે કે જયારે તમને ઓવર વેલ્યુએશનનો પ્રશ્ન આવે ત્યારે તમારે એનો બિઝનેસ પર્સપેક્ટિવ જો તો તમને કદાચ આગળ જતા જેવું પ્રાઇસનો અર્નિંગ ગ્રોથ થાય, જેવું કંપની આગળ ગ્રોથ કરે, થોડું એમાં એવું હોય છે જે ક્વાર્ટરમાં સેલિંગ થતું હોય કે જે ક્વાર્ટરમાં આઉટપુટ આવ્યું એ ક્વાર્ટરનો બિઝનેસ ઘણી વાર ઘણો સ્ટ્રોંગ થતો હોય છે. તો ત્યાં યર ઓન યર કરતા ક્વાર્ટર ઓન ક્વાર્ટર કમ્પેરિઝન તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. અને આ ત્રણ શેર છે જ્યાં નવી ખરીદી પણ થઈ શકે છે. જી, એક કોલર નરેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. નરેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. નમસ્તે રવિભાઈ, મારી પાસે ઇસાબ ફાઇનાન્સ, ટાટા મોટર ડીવીઆર અને એલટી લાર્સન પડેલા છે. એમાં ત્રણેયમાં શું કરાય? વેચીને ખાય કે પ્રોફિટમાં છે ત્રણેય? આઈ થિંક ઇસાફમાં થોડું આજે કરેક્શન આવી ચુક્યું છે. 6840 ના લેવલ પાસે ક્લોઝ થયો છે. થોડો ઉછાળો આવે 72-73 નો તો ત્યાં એક્ઝિટ કરવાનું વિચારીશું અને આઈડીએફસીમાં આપણે ઇન્વેસ્ટ કરીશું. ત્યાં મર્જરમાં આઈડીએફસીને કમ્પેરેટિવ એક સ્ટ્રેન્થ છે. આઈ થિંક ત્યાં એક ચેન્જ કરવું જોઈએ. અધરવાઇઝ બંને સ્ટોક સારા છે, પણ થોડું તમે લીધેલા લેવલથી તો ઓલમોસ્ટ સારા ચાલા પણ હશે. તો આઈ થિંક બંને કારણ કે રિસ્પેક્ટિવ હાઈ પર ચાલી રહ્યા છે. બંનેમાં 25-30% જેવો નફો બાંધી લો. માર્કેટ થોડું વોલેટાઇલ હોય ત્યારે થોડું આજે શેર્સ છે ત્યાં થોડું પ્રોફિટ બુકિંગ પણ ઇમર્જ થશે. તો આઈ થિંક કમ્પેરેટિવ એલએનટી હજી પણ 20-21% જેવું પ્રોફિટ લઈ શકો છો. આઈ થિંક રેકોર્ડ હાઈ પર શેર ચાલી રહ્યો છે અને થોડું આગળ જતા વોલેટિલિટીના અસર દેખાઈ રહ્યા છે. તો મારા મત મુજબ ત્યાં થોડો નફો બાંધવો જોઈએ. જી રવિભાઈ, હવે આવતીકાલનું માર્કેટ કેવું રહેવાની આશા છે? સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળશે? આજના કરેક્શન પછી જો સેન્સેક્સમાં 70,000 લેવલ જો કાલ રિસ્પેક્ટ કરે છે, 70,500 નો ક્લોઝ છે, તો આઈ થિંક ત્યાં થોડું કોન્ટ્રાક્ટ કોલ લઈ શકાય. 21,000 નો સાયકોલોજીકલ સપોર્ટ નિફ્ટીને છે. તો આ બંને લેવલ કાલે સવારમાં ખુલતામાં ફોકસ કરો. આના ઉપર સસ્ટેન થવું બહુ ક્રુશિયલ છે. આના નીચે જશે
તો આ રેલી રિવર્સ જલ્દી નહીં થાય, કારણ કે બેઝિક અત્યારે જે મેં કીધું થોડું કાઉન્ટર પાર્ટી નો પ્રોબ્લેમ છે, એફઆઈસ નું થોડું હમણે સપોર્ટ હતો એ અત્યારે લેક રહેશે, તો આઈ થિંક થોડા સબ ટ્રેડ માટે તૈયાર રહેવું જોઈએ. જો કોઈને ટ્રેડ કરવો છે તો ટ્રેડ તમે ઇમિડિયેટ જો કોઈ ઉછાળો આવે છે તો હાયર લેવલે સેલિંગ કરીને વેપાર કરવો જોઈએ. લેવલ સ્પેસિફિક વાત કરે તો તમે 21,200 ના પુટ ઓપ્શન છે, જે નેક્સ્ટ વીકલી એક્સપાયરી નો પુટ ઓપ્શન છે એ ખરીદી કરી લો. આઈ થિંક ત્યાં તમને 100 થી 125 પોઈન્ટ ની અપસાઈડ મુ જોવા મળી શકે છે, અને એકવાર 20,920-20,940 સુધીના લેવલ નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે. જી રવિભાઈ, આજે આપણે જે સ્ટોક અંગે ચર્ચા કરી છે તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે ખરું? જે ઇન્ડેક્સ સ્ટોક્સ અને ઓપ્શન વિશે ચર્ચા થઈ છે ત્યાં મારું કોઈ પણ હોલ્ડિંગ નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ કંપનીના ફંડમાં આ તમામ પોઝિશન હોઈ શકે છે. જી જી રવિભાઈ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને સુંદર માર્ગદર્શન કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હવે જાણીએ કે જ્યોતિષની દ્રષ્ટિએ આવતીકાલનું માર્કેટ કેવું રહેશે. ગુરુવાર તારીખ 21/12/2023, પ્રવૃત્તિ નક્ષત્ર અને મીન રાશિ છે. બજારનું ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારની સંભાવના તેજી તરફી એટલે કે અપટ્રેન્ડ થતો જોવા મળે એવું લાગી રહ્યું છે. બજાર સમય બપોરે 1-2 દરમિયાન બજાર થોડું ધીમું પડે, વોલ્યુમ થોડુંક નેગેટિવ પણ થાય તેવી પણ બજારની એક ચાલ જોવા મળે, માટે આ સમયગાળા દરમિયાન થોડીક ધીરજ અને અનુભવનો ઉપયોગ કરીને કામ કરવાની સલાહ આપી રહ્યા છે. આમાં જોવા જઈએ તો એજ્યુકેશન સેક્ટર, એક્સપોર્ટ, ફાર્મા, કન્સલ્ટન્સી, બેંક જેવા સેક્ટરમાં મુવમેન્ટ થોડીક વધુ આવે, ક્ષણિક ઉછાળા વધુ થાય તેવું બનવા જોગ છે. સિલ્વર, ગોલ્ડ અને કોપરમાં મુવમેન્ટ વધુ આવે, ચહલ પહલ વધુ થાય, એમાં પણ સાંજે 7-8 દરમિયાન તેમજ રાત્રે 9-10 દરમિયાન બજારમાં મુવમેન્ટ અચાનક વધઘટ થઈ ટ્રેન્ડ બદલાતા જોવા મળે એવી બેવડી ચાર આ દિવસ દરમિયાન આ સમયગાળા દરમિયાન વધુ જોવા મળે એવું સંભવિત છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો ધાણા, જીરા, એલચી, મેન્થા જેવી વસ્તુ વધુ પ્રભાવિત થાય, ચહલ પહલ વધુ થાય તેવું બનવા જોગ છે. બજારનો સમય સવારે 10-11 દરમિયાન બજારમાં મુવમેન્ટ થોડીક વધુ દેખાય, પછી બજાર થોડું ધીમું પડીને ટ્રેન બદલાતા જોવા મળે એવી પણ કેટલીક ચીજોમાં બજારની ચાલ જોવા મળી શકે.